રાજકોટ NSUI દ્વારા ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં જે ઘોટાળા થયા છે તેના વિરોધમાં અને CBRT પદ્ધતિ રદ કરવાની માંગ સાથે NSUI દ્વારા રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આવો જોઈએ શું છે સમગ્ર રજૂઆત. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે KK ચોકસી. વિદ્યાર્થીઓની અંદર જે અસંતોષ હતો એના કારણે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરેલો હતો. વિદ્યાર્થીઓ તમામ લોકો તમામ વિદ્યાર્થીઓની માંગણી હતી કે તેઓ એક સાથે ઉપર જઈ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરે, પરંતુ તેમને અમે લોકોએ વિનંતી કરેલી કે ભાઈ 10 વિદ્યાર્થીઓ જઈ સાહેબને મળે અને જે એમના પ્રશ્નો હોય એમને રજૂઆત કરે, પરંતુ વિદ્યાર્થીઓ પોતાની માંગ પર અડગ રહેતા અહીંયા કલેક્ટર કચેરીની બહાર ઉગ્ર દેખાવો કરતા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને, કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જે વિદ્યાર્થીઓ નેતા હતા એમાં 6 વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરી અને પ્રણગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને બાકી જે 10 વિદ્યાર્થીઓ હતા તે ઉપર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા છે. બાકી બધા વિદ્યાર્થીઓ છે તે જતા રહ્યા છે. અમે ઘણા સમયથી પરીક્ષાની અમે રાહ જોઈ રહ્યા હતા. અમે પરીક્ષા આપી હતી, ઘણા તન તોડ મહેનત કરીને પરીક્ષા આપેલી છે, પણ અમને જે અમારે જે અમારે માર્ક જે જોઈએ છે, અમારે જે રિઝલ્ટ જોઈએ છે, અમને એ કોઈ પ્રકારનું મળતું નથી. અમે આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળે જે પરીક્ષા લીધેલી છે, અમને આમાં કોઈ પણ પ્રકારનો ન્યાય જોવા મળતો નથી. ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ સચિવ શ્રી હસમુખ સાહેબ પટેલે વારંવાર વિદ્યાર્થીઓને માત્ર તારીખ સિવાય કાંઈ આપેલું નથી. માત્ર ને માત્ર આ પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીઓએ ખાલી તારીખ જ જોઈ છે, બીજું વિદ્યાર્થીઓને ક્યાંય મળેલું નથી. અને અમે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો તો અત્યારની પરિસ્થિતિ આ પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. ઘણા બધા ગેરરીતિના પ્રશ્નો એવા સામે આવેલા છે કે જે વિદ્યાર્થીઓ છે તેના માર્ક જે વિદ્યાર્થી એક્ઝામ દેવા નથી આવેલા તો એ વ્યક્તિની PDFમાં નામ આવેલા છે. અને ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેના 15-20 એક જ વ્યક્તિના કે એક કોઈ સમાજ કે કાસ્ટર કે 15-20 કે 30 એક જ વિદ્યાર્થીઓના વારંવાર નામ આવેલા છે. તો આ બધું શું છે? આ એક CBRT પદ્ધતિની ગેરરીતિ છે. આ પદ્ધતિ પ્રમાણે એક્ઝામ ન લેવાવી જોઈએ. હજી તો ઘણી બધી એક્ઝામો આવશે. શું વિદ્યાર્થીઓને માત્ર આંદોલન જ કરવાના? વિદ્યાર્થીઓ વારંવાર તૈયારી કરે કે આંદોલન કરે? અમારી આ સરકાર પાસેથી માંગણી ત્રણ જ છે કે વિદ્યાર્થીઓનું નોર્મલાઇઝેશન પછી અને નોર્મલાઇઝેશન પહેલાંના માર્ગ જાહેર કરે. 25 ગણા ઉમેદવારો જે બોલાવવાના છે એ 25 ગણા ઉમેદવારોની એનું જે લિસ્ટ છે એ વ્યક્તિ જાહેર કરે અને સરકાર આ CBRT પદ્ધતિની રદ કરે, અમારી આ જ માંગણી છે. સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત NSUI, ખાસ કરીને જે ફોરેસ્ટ ગાર્ડની પદ્ધતિનું રિઝલ્ટ આવ્યું છે, જે CBRT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી, ક્યાંક મોટા પ્રમાણમાં એમાં ઘોટાળો થયો છે અને જે ફોરેસ્ટરની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે એનાથી વિદ્યાર્થીઓ અસંતુષ્ટ છે, ક્યાંક એને અન્યાય થયો છે અને આ CBRT પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નુકસાનકારક છે, ત્યારે આ CBRT પદ્ધતિની રદ કરવાની માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીનો ઘેરાવ કરવા આવ્યા છે કે ભાઈ આ CBRT પદ્ધતિ રદ કરો અને જે વિદ્યાર્થીઓને જે ન્યાય આપી શકે એવી રીતના ભરતી પ્રક્રિયા કરવામાં આવે. જે ફોરેસ્ટરના વિદ્યાર્થીઓના અન્યાય થયો છે, નોર્મલાઇઝેશનમાં અન્યાય થયો છે, આ નોર્મલાઇઝેશન કરી અને તાત્કાલિક માર્ક એ મૂકવામાં આવે, ડિસ્પ્લે ઉપર કરવામાં આવે, જેથી કરીને ખબર પડે કોના કેટલા માર્ક છે. આ સાથેનો આજે NSUI નો કાર્યક્રમ છે. જો આવનારા દિવસોમાં નહીં થાય તો NSUI ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. આ વિદ્યાર્થીઓ 4 લાખથી વધારે વિદ્યાર્થીઓ છે ને, હવે જે ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ કરશે બધા જ વિદ્યાર્થીઓને અન્યાય થવા બસ. ઓકે, જે રીતે વાત કરો, અમે તો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે NSUI દ્વારા વિરોધ અને પ્રદર્શન અને એ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. જે ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં પ્રક્રિયા જે ગરબડ ગોટે ચડી છે એને લઈ અને NSUI નો વિરોધ પ્રદર્શન હતો. રિપોર્ટર સંદીપ ચાવડા, રાજકોટ. શું નામ તમારું? જુમાભાઈ. જુમાભાઈ, ગામ વથલ. કઈ વેરાયટી વાવી છે?
બરાબર. કઈ કંપની નું છે? જટરાજા. ઓકે. અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે એમ. માળું નીકળી ગયો તમે દેખાય છે. બરાબર છે. આમ નીચે થી ઘણી બધી દાડીઓ ફૂટે છે એવું દેખાય છે. ના ના, પોટ સારી છે. બીજ સ્ટાન્ડર્ડ છે. પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો? ત્રીજી વીણી નો. ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો. બે વાર ઉતાર નાખ્યો છે એમ ને.